અંદર અને સમાચારોમાં વાત કરીશું. સૌપ્રથમ કોરોનાની તો ભારતમાં બેકાબુ બની રહ્યો છે કોરોના વાયરસ. છેલ્લા 24 કલાકમાં 86,000થી વધુ નવા કેસ નોંધાયા છે. 1,000થી વધુ દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કુલ 40,00,000થી વધુના મોત છે અને મોતનો આંકડો 70,000ની નજીક. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલ બેહાલ. 8,63,000થી વધુ કેસ નોંધાયા. કોરોનાથી કુલ 25,900થી વધુ દર્દીના મૃત્યુ તો 6,25,000થી વધુ લોકો સાજા થયા. તમિલનાડુમાં કોરોના વાયરસના 4,51,000થી વધુ કેસ. 7,600થી વધુના મૃત્યુ થયા છે તો 3,92,000થી વધુ લોકો સાજા થયા. દિલ્હીમાં કોરોના વાયરસના 1,85,000થી વધુ કેસ. દિલ્હીમાં અત્યાર સુધીમાં 4,500 લોકોના મૃત્યુ. 1,61,000 લોકો સાજા થયા. આઈસીએમઆરએ કોરોના ટેસ્ટિંગ પોલિસીમાં કર્યા ફેરફાર. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવશે તો રિપોર્ટ પોઝિટિવ ગણાશે. એન્ટીજન ટેસ્ટ બાદ આરટીપીસીઆર ટેસ્ટ જરૂરી નહીં. રેપિડ ટેસ્ટ બાદ લક્ષણો હોય તો જ આરટીપીસીઆર ટેસ્ટ થશે. રાજ્યમાં કોરોનાના વધુ 1,311 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીના મૃત્યુ. રાજ્યમાં કોરોનાના કુલ 1,03,546 કેસ. કોરોનાથી કુલ 3,094 દર્દીના મૃત્યુ. સુરત જિલ્લામાં કોરોનાના 277 નવા કેસ નોંધાયા. 24 કલાકમાં વધુ 6 દર્દીના મૃત્યુ થયા. સુરત શહેરમાં નવા 185 તો ગ્રામ્યમાં 92 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના 167 નવા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીના મૃત્યુ. અમદાવાદ શહેરમાં 151 જ્યારે ગ્રામ્યમાં 16 કેસ. રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે કોરોનાના કેસ. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં વધુ 145 કેસ તો 24 કલાકમાં વધુ 1 દર્દીનું મૃત્યુ. સુરતમાં કોરોનાનો કેસ યથાવત. એક પછી એક નેતાઓ આવી રહ્યા છે કોરોનાની ઝપેટમાં. કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીને કોરોના પોઝિટિવ. સંક્રમિત થતા ટ્વીટ કરી માહિતી આપી. કોંગ્રેસના વધુ એક નેતાને કોરોના પોઝિટિવ. અમરેલી રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સંક્રમિત થયા. પોતાના ફાર્મ હાઉસ ખાતે આઇસોલેટ થયા અમરીશ ડેર. રાજ્યમાં ભરતી પ્રક્રિયા અંગે સીએમ રૂપાણીએ આપ્યા મહત્વના આદેશ. રોજગારલક્ષી 8,000 નિમણૂક પત્રો તાત્કાલિક આપવા આદેશ કર્યા. 5 મહિનામાં 20,000 યુવાનો માટે રાજ્યમાં રોજગારીની તક. પરીક્ષા બાકી હોય તેવી જગ્યા માટે આદેશ. કોરોનાની સ્થિતિ સામાન્ય થતા પ્રક્રિયાનો આદેશ. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રોજગારીની તક વધારવાના નિર્ણય પર સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું રાજ્યમાં 50,00,000 યુવાનો બેરોજગાર. સરકારના નિર્ણયને લોલીપોપ ગણાવ્યો. અમદાવાદમાં પાલડીમાં રોજગારી મુદ્દે કોંગ્રેસના દેખાવો. મહિલાઓએ વિવિધ રીતે કર્યું વિરોધ પ્રદર્શન. પોલીસ દ્વારા મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત. સીઆર પાટીલના ઉત્તર ગુજરાતના પ્રવાસનો અંતિમ દિવસ. તમામ સ્વાગત કાર્યક્રમો રદ કરાયા. ગુજરાતથી બાઇક કાર રેલી પણ મોકૂફ રખાઈ. ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પ્રવાસે છે પાટીલ. પાટીલના સૌરાષ્ટ્રનો પ્રવાસ પણ મોકૂફ. ભાવનગર અમરેલી બોટાદનો પ્રવાસ મોકૂફ. 9 અને 10 સપ્ટેમ્બરે જવાના હતા પ્રવાસ. હવે 9 તારીખો જાહેર કરાશે. સાબરકાંઠાના હિંમતનગરમાં સીઆર પાટીલના સ્વાગતમાં ભાજપ કાર્યકરો ભાન ભૂલ્યા. નવીનકાંત ગાંધી હોલમાં ભાજપ કાર્યકરો માસ્ક વગર જ જોવા મળ્યા. મહેસાણાના પ્રવાસ દરમિયાન સીઆર પાટીલે ઘણા મુદ્દે સ્પષ્ટતા કરી. પાટીલે કહ્યું મહેસાણા સહકારી ક્ષેત્ર શક્તિશાળી. જોકે સહકારી અને રાજકીય આગેવાનોમાં કોઈ ટકરાવ નથી. ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબળિયાનો મુખ્યમંત્રીને પત્ર. સરકાર ગામડાઓમાં જઈને કોરોના ન ફેલાય તે માટે મેળાવડા બંધ કરે. યથાર્થા જન્માષ્ટમીના મેળા બંધ તો ભાજપ અને સરકારના મેળા કેમ ચાલુ તેવા સવાલ કર્યા. સુરતમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 2 લોકોની ધરપકડ. સ્કૂટરમાંથી મળ્યો 100 ગ્રામ નેક્રોટિન ડ્રગ્સ. 5,00,000ની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરાયું. મુસ્તાફા વાણા અને ઇમ્તિયાઝ ઉર્ફે લાલા મલેકની ધરપકડ. આ બંને ઇસમો ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હતા. ઇમ્તિયાઝ ગુનાહિત ઇતિહાસ ધરાવ્યા છે. ઇમ્તિયાઝ વર્ષ 2019માં 39 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવાયો. સવારથી ચાંપતો પોલીસ બંદોબસ્ત. એસઆરપી પોલીસ જવાનો તૈનાત. કોરોના વોર્ડ પાસે જવાનો તૈનાત કરાયા. 6 એસઆરપી જવાનો રાઉન્ડ ધ ક્લોક તૈનાત. રાજકોટમાં સતત વધતા કોરોનાના કેસને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દર્દીના સગાની સંખ્યામાં પણ વધારો. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે હોસ્પિટલમાં સગા સંબંધીઓની એન્ટ્રી બંધ. વિડીયો કોન્ફરન્સથી વાત કરી શકાશે. રાજકોટમાં વધતા કોરોના કેસ વચ્ચે મોતના આંકડા જાહેર કરવાનું બંધ. સિવિલ હોસ્પિટલ તંત્ર માહિતી બંધ કરી મીડિયા અહેવાલો બાદ લેવાયો નિર્ણય.
રાજકોટ મહિલા કોંગ્રેસ આગેવાનોએ સિવિલ હોસ્પિટલ પહોંચી સ્વસ્થના દાવાને પડકાર્યો. સેલરમાં મચ્છરના ત્રાસ, ગંદકીના ઉપદ્રવ અને તબીબોને આ અંગે રજૂઆત કરી દર્દીઓ સાજા થવાના બદલે બીમાર થવાની રજૂઆત. રાજકોટમાં બાળ ઓબ્ઝર્વેશનમાં 20 બાળકોના કોરોના પોઝિટિવ. ગોંડલ રોડ પર આવેલું બાળ ઓબ્ઝર્વેશન હોમ આરોગ્ય વિભાગ શરૂ કરશે મેડિકલ ચેકિંગ. જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સંક્રમિત. ચંદ્રેશ પટેલ છે પૂર્વ સાંસદ. ચંદ્રેશ પટેલને જીજી હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરના ગાંધી હોસ્પિટલમાં કોરોના દર્દીનું મૃત્યુ. પરિવારજનોએ ઓક્સિજન છૂટતા મોત થયું હોવાનો આક્ષેપ લગાવ્યો. વઢવાણના દર્દીની ચાલી રહી હતી સારવાર. કચ્છના કોવિડ સેન્ટરની વીજળી ગુલ. કચ્છની જનરલ હોસ્પિટલની ઘટના. સવારે 6 થી બપોરે 4 સુધી વીજળી નહીં, લાઇટ ન હોવાથી દર્દીઓ પરેશાન. બાળાસિનોર મામલતદાર કચેરી 8 દિવસ માટે બંધ કરાઈ. કચેરીના 2 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા. કચેરી બંધ. કોરોના પોઝિટિવ આવેલા કર્મચારીઓને એમજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા. સુરતમાં કોરોના મહામારી વચ્ચે પણ ઉમરપાડાની કેવડી આરોગ્ય કેન્દ્ર સમયસર નથી ખોલાતું. દર્દીઓને આરોગ્ય કેન્દ્રની બહાર જોવી પડે છે રાહ. તબીબ અને કર્મચારીની રાહ જોતા નાગરિક નાગરિકે વિડીયો વાયરલ કર્યો. રાજકોટમાં મહિલાઓ રોડ પર ઉતરી. કોલીથડ ગામની મહિલાઓના દેખાવો. મહિલાઓએ ગામ બંધ કરાવ્યું. 4 શખ્સોએ બાળકી નિશાનગીરીનો કર્યો હતો પ્રયાસ. બાળકીની નિશાનગીરી બાદ આરોપી બાઇક મૂકી ફરાર થયા હતા. એક આરોપીને ગામ લોકોએ પકડ્યો. નારી સુરક્ષા મુદ્દે મહિલાના દેખાવો. સુરતમાં શિક્ષિકાની છેડતી કેસ મામલે પીડિત શિક્ષિકાએ વધુ એક અરજી કરી. જૂની ગજેરા સામે રેપનો ગુનો દાખલ કરવાની માંગ. ગજેરા ગ્લોબલ સ્કૂલના સંચાલક છે જૂની ગજેરા. સમગ્ર મામલે આચાર્યને પણ પોલીસની તાકીદ. શિક્ષિકાની ઓરિજિનલ એફિડેવિટ રજૂ કરવા આદેશ. કેસમાં 15 થી વધુ લોકોના નિવેદન લેવાયા. ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એજ્યુકેશન દ્વારા હાઈકોર્ટમાં PIL ધોરણ 10 થી 12ના ટ્યુશન ક્લાસીસ ખોલવા માટે મંજૂરીની માંગ. અનલોકમાં અન્ય પ્રવૃત્તિની જેમ ટ્યુશન ક્લાસીસ ખોલવા માંગ. વડોદરામાં ખાનગી ટ્યુશન ચલાવતા સંચાલકોના ધરણા. ખાનગી ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ સાથે બરોડા એકેડેમિક એસોસિએશને કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરનારા સંચાલકોની કરી અટકાયત. એન્જિનિયર ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર. DSEBની વેબસાઇટ પર પરિણામ જાહેર. 1,06,000થી વધુ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા. કોરોનાના કારણે 5 મહિના મોડી પરીક્ષા લેવાઈ. હવે ગામડાઓમાં જતી એસટીનું સંચાલન શરૂ કરાશે. ગુજરાત એસટી નિગમની મહત્વનો નિર્ણય. સોમવારથી ગામડાઓમાં દોડશે એસટી બસ. બસના કંડક્ટર પાસે હશે થર્મલ ગન. પ્રવાસીને પ્રવેશ પહેલા સ્કેન કરાશે. અમદાવાદમાં સોમવારથી દોડતી થશે મેટ્રો ટ્રેન. આજે મેટ્રો સેવાનું ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોને સેનેટાઇઝ ટોકન અપાશે. વસ્તાલ પાર્કથી એપ્રલ પાર્ક કોકરા સુધી મેટ્રો ટ્રેન ફરી ચાલુ. મેટ્રો ટ્રેન 3 ફેઝમાં ચાલુ થશે. 7 થી 8 સપ્ટેમ્બરે સવારે 11 થી 12 વાગ્યા સુધી અને સાંજે 4:15 થી 5:10 સુધી. 9 થી 12 સપ્ટેમ્બરે 11 થી સાંજે 5 સુધી તો 13 સપ્ટેમ્બરે સવારે 7 થી સાંજે 7 રાબેતા મુજબ થશે. મુસાફરી દરમિયાન મેટ્રોમાં 2 મુસાફરો વચ્ચે 1 સીટ ખાલી રખાશે. ટિકિટ કાઉન્ટર પર સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ કરાશે. સ્ટેશન પર પગ સંચાલિત સેનિટાઇઝ મશીન રખાશે. આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયાત. આથી અમદાવાદના તમામ ગાર્ડન ખુલ્લા મુકાયા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવા સૂચના. ગાર્ડન ખુલતા જ લોકો આવી પહોંચ્યા. મોર્નિંગ વોક માટે મોર્નિંગ વોકર્સમાં ખુશીનો માહોલ. જૂનાગઢમાં 1 ઓક્ટોબરથી સખ્તબાગ ઝૂ અને ગીરનું દેવળિયા સફારી પાર્ક ફરી ખુલશે. સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે સિંહ દર્શન શરૂ થશે. અભયારણ્યના નિયમો મુજબ 15 ઓક્ટોબરથી ખુલશે. ગીર સોમનાથમાં વરસાદે ફરી કહેર મચાવ્યો. ધોધમાર વરસાદથી ગીર સોમનાથ પાણી પાણી. શાહી નદીમાં આવ્યું પડા પૂર. પૂરના કારણે ક્રોઝવે પર પાણી ફરી વળ્યા. અમરેલીના ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ. નાનોડી, ભાવડી, દાઢિયાળી, ફળાધાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ગામડાઓ પાણી પાણી. અમરેલીના તાથણીયામાં મુશળધાર વરસાદ. તાથણીયાની શેરીઓમાં પાણી વહેતા થયા. ચલાવના વાવડીમાં 1 ઇંચ વરસાદ પડ્યો. થોડા વિરામ બાદ વરસાદે ફરી બેટિંગ શરૂ કરી. આણંદ જિલ્લાના પેટલાદના વરસાદી ઝાપટા. 8 દિવસના વિરામ બાદ પેટલાદમાં વરસાદી વાતાવરણ. વાતાવરણમાં ઠંડક. ભાવનગરમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ. થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મળી. ગીર સોમનાથમાં વરસાદી માહોલ. પંડવા, બેટાડીયા, માથાસુળિયા, કોડીદ્રા, ગુભા સહિતના ગામોમાં વરસાદ. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક.
શ્રીનગરમાં પાણીમાં રિક્ષા તણાઈ, રિક્ષામાં સવાર હતા ચાર લોકોને રિક્ષા સાથે તણાઈ, ત્રણનો બચાવ, એક યુવતીની શોધ, લીંબડીના બડોલ હડાડા વચ્ચેની ઘટના. બોટાદના દેવળિયા ગામમાં વિચિત્ર સમસ્યા, નદી પાસે કોઝવે ન હોવા છતાં લગાવેલ છે તમણીનું બોટ, બોટ પર કોઝવેનું પાણી હોય તો પસાર ન થવું તેવું લખાણ, સ્થાનિકોને ભાદર નદીમાંથી થવું પડે છે પસાર. વરસાદના ખોટલી ગામમાં વરસાદ સાથે અચાનક એક પરિવાર પર વીજળી પડતા એકનું મોત, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. ભરૂચમાં નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના નવા ભોરાભાઠા બેટ સહિત ગામોની જમીન ધોવાઈ ગઈ. કાંઠાના ખાલીપીલિયા ગામના પણ પૂરના પાણી પ્રવેશતા ભારે તારાજી, 1800 હેક્ટરથી વધુ પાણી જમીન પાણીમાં. અમરેલીમાં કોંગ્રેસ નેતાઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખાંભાના સાડવા ગામમાં અતિવૃષ્ટિથી નુકસાનનું કર્યું નિરીક્ષણ, ખેડૂતો સાથે કોંગ્રેસ નેતાઓની ચર્ચા. અમરેલીની ઠેવી ડેમ ભરાતા 45 ખેડૂતોની જમીન પર પાણી ફરી વળ્યા. સાંગા ડેરી ગામમાં ખેડૂતોની દશા કફળી બની. કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકને ભારે નુકસાન. અમરેલીમાંથી વૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું. બાબરામાં એક ખેડૂતના તલનો પાક નિષ્ફળ ગયો. વરસાદથી પાક ધોવાતા ખેડૂતે 20 વીઘા તલના ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. સરકાર પાસેથી સહાયની માંગ કરી. દ્વારકાના દાથરાણા ગામમાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. 3 દિવસથી વરસાદ બંધ હોવા છતાં ખેડૂતોની હાલત કફોડી. પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો ચિંતામાં. અર્જુન મોઢવાડિયા પોરબંદરની મુલાકાતે જિલ્લાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. પોયાણા, ગોણદર સહિતના ગામોની મુલાકાત લઈ પાકના નુકસાનની વિગતો મેળવી. અતિવૃષ્ટિ નુકસાન સર્વેમાં 4 તાલુકાની બાદબાકી. જૂનાગઢના ખેડૂતોનો આક્ષેપ. સર્વેમાં ભેસાણ, જૂનાગઢ, વિસાવદરની બાદબાકી તમામને નુકસાનની સર્વેમાં યાદીમાં સમાવવા એમએલએ હર્ષદ રૂબડિયાએ લખ્યો કલેક્ટરને પત્ર. મોરબીના દેવળિયા ગામમાં નુકસાન. સર્વેની ટીમ પહોંચતા હોબાળો. ગત વર્ષે નુકસાનીનું વળતર ન મળતા રોષ. ટીમ પાસે જૂના નુકસાનીનું વળતર માંગ્યું. બાગાયતી વાવેતર સાથે અન્યાયનો આક્ષેપ. જેતપુરમાં માફિયાઓ ભાદર નદીમાં દૂષિત પાણી છોડી નદીને પ્રદૂષિત કરતા હોવાનો આક્ષેપ. સાડીના કારખાના, પ્રોસેસ હાઉસ, નદીમાં છોડાતું કેમિકલ પાણી. સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે કર્યો આક્ષેપ. મેગાસિટી અમદાવાદમાં રસ્તા પર નીકળવું એક પડકાર. વરસાદ વચ્ચે રસ્તા ઉપર પડેલા ખાડાથી લોકો બેહાલ. શહેરની અંદર રસ્તા હોય કે હાઈવે, વરસાદ બાદ ખાડામાં ફેરવાઈ ગયા છે. દ્વારકામાં કોંગ્રેસે ખાડામાં વૃક્ષારોપણ કર્યું. તંત્રને જગાડવા માટે વૃક્ષારોપણ કરી વિરોધ કર્યો. પોલીસે વિરોધ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. વરસાદ બાદ રસ્તાઓ ખાડામાં પરિવર્તિત થયા. ગીર સોમનાથના વેરાળમાં કોંગ્રેસના કાર્યકરોનો બિસ્માર રસ્તાઓને લઈને દેખાવો. રસ્તા પર ખાડા, ગંદકી સહિતની સમસ્યાને લઈને દેખાવો. ખાડા પૂજન કરવા જતા 10 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. અમદાવાદના ધોરણ 7ના વિદ્યાર્થીનો વિડીયો વાયરલ. લોકડાઉનથી કંટાળેલા વિદ્યાર્થીએ ગાયેલું ગીત વાયરલ. મોક્ષાંકે સ્કૂલે જવા માટે ગીત ગાયું. ભાવનગરમાં હડકાયો શ્વાનનો આતંક. 1 કલાકમાં 10 બાળકોને બચકા ભર્યા. તળાજાના પાવઠી ગામનો શ્વાનનો આતંક. તમામ બાળકોને હોસ્પિટલ ખસેડાયા. પાવઠી ગામમાં ભારે ભયનો માહોલ. નાણામંત્રી નિર્મળા સીતારામન, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની રેન્કિંગની યાદી કરી જાહેર. જેમાં ગુજરાત રાજ્ય 10મા ક્રમે, ગુજરાતની રેન્કિંગ 5થી ઘટી 10મા ક્રમે, પહેલા ક્રમે આંધ્રપ્રદેશ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું મતદાન પૂર્ણ. આજે પરિણામ જાહેર થશે. 3200માંથી 1460 મતદાન થયું. આત્મનિર્ભર પ્રગતિ પેનલ વચ્ચે જંગ. સ્થાનિક મતદાન વધ્યું, બહાર ગામનું મતદાન ઘટ્યું. દેવભૂમિ દ્વારકામાં ગુજરાત કલાવૃંદ જિલ્લા કમિટી દ્વારા પ્રાંત કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહામારીમાં 6 મહિનાથી કાર્યક્રમો બંધ રહેતા કલાકારોની હાલત કફોડી. નાના પ્રોગ્રામ સાથે નવરાત્રી કરવામાં આવી. ખેડા જિલ્લાની ડાકોર પાલિકાના ભાજપના 7 સભ્યો સસ્પેન્ડ. વ્હીપના અનાદર બદલ કાર્યવાહી. ગત ટર્મમાં ભાજપના વિરોધમાં કર્યું હતું વોટિંગ. ચાલુ ટર્મમાં પણ 3 સભ્યોનો હતો બળવો. રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો સીએમ રૂપાણીને પત્ર. સરદાર સરોવર ડેમના ખરાબ મેનેજમેન્ટના મુદ્દે પત્ર. ખરાબ મેનેજમેન્ટના કારણે ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાના આક્ષેપ. અહેમદ પટેલના પત્ર પર પ્રદેશ કોંગ્રેસનું નિવેદન. કહ્યું આગાહી છતાં આયોજન ન કર્યું. નર્મદાના પાણી છોડાતા જમીનનું ધોવાણ થયું. ભરૂચમાં પૂરની સ્થિતિ અંગે કર્યા આક્ષેપો. ગાંધીનગરમાં સચિવાલયમાં અનેક દિવસો બાદ રાજ્યકક્ષાના મંત્રી ગૌસમ સોલંકીની હાજરી. બીમારીના કારણે ઘણા સમયથી તેઓ નહોતા આવી શકતા સચિવાલય.
ચૂંટણી પંચે જાહેર કર્યું અમદાવાદ શહેરનું નવું સીમાંકન, જેમાં વોર્ડની સંખ્યા 48 જ રાખવામાં આવી છે. જોકે શહેરની આસપાસની કેટલીક નગરપાલિકા ગ્રામ પંચાયતના આસપાસના વોર્ડમાં સમાવેશ. કોર્પોરેશનના શાસક પક્ષના નેતાએ સીમાંકનના નિર્ણયને ચૂંટણી પંચનો નિર્ણય ગણાવ્યો હતો. વિપક્ષનો ભાજપનો હિત ચકવાય તે રીતનું સીમાંકન કરાયાનો આક્ષેપ. મહિલા અનામત બેઠકોના મુદ્દે પણ નવા સીમાંકન સામે સવાલ. સુરતમાં પણ સીમાંકન સામે વિરોધ, આદિવાસી સમાજે વિરોધ કર્યો. સામાન્ય ઉમેદવારની ફાળવણીનો આક્ષેપ. આદિવાસી વિસ્તારની વસ્તી ધરાવતા બેઠકો પર ફાળવણી. જાહેર થયેલા સીમાંકન સામે વાંધા અરજી કરશે. સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો, 36 પૈકી 19 બેઠકો આદિજાતિ માટે, 80% આદિવાસી મતદાર ધરાવતી મહુવા તાલુકાની તમામ 4 બેઠકો અને બારડોલીમાં 5 પૈકી 4 બેઠક જનરલ વર્ગ માટે ફાળવવામાં આવી. રાજકોટમાં પણ સીમાંકન વોર્ડમાં વધારો થયો નથી. જોકે શહેરની આસપાસના 4 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે. માધાપર મનહરપુર વોર્ડનો વોર્ડ નંબર 3માં સમાવેશ. ગીર સોમનાથમાં શાકભાજીના ભાવમાં સતત ભડકો. સતત વરસાદ અને અતિવૃષ્ટિ બાદ દલાલીઓની મિલીભગતના કારણે ગૃહિણીના બજેટ પર ફટકો. જન્માષ્ટમી સમયે જે શાક 60 રૂપિયા કિલો મળતું હતું તે હાલ 120 રૂપિયાને પાર થયું. વડોદરાના ટ્રાફિક પોલીસના ઈ મેમોમાં છવડો. છોટાઉદેપુરના નસવાડીના મૃતકના નામે 2 ઈ મેમો ઘરે આવ્યા. હેલ્મેટ વગર એસઆરપી પ્લેટના અને ઈ મેમો આવતા મૃતકના પુત્ર હેઠાલો વિરોધ. પિતાએ ક્યારેય બાઇક જ ન લીધું હોવાનું જણાવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે સીઆઈએસએફના 273 જવાનો કરશે. પોલીસ અને એસઆરપી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર સુરક્ષા સંભાળશે. અંબાજી મંદિર આજે બંધ રહેશે. ભાદરવાના મેળા બાદ પ્રક્ષાલનને લઈને માતાજીનું મંદિર બંધ રહેશે. માતાજીના આભૂષણ સાથે સમગ્ર મંદિર ધોવાશે. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ 100 અને સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં મેઘાણીનગરના 4 યુવકો યુવતીની જાહેરમાં છેડતી કરી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. 4 પૈકી 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી થશે. ભરૂચમાં ડોક્ટરનો અભ્યાસ કરતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં છેતરપિંડી અને શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી. પરિણીતાનો પતિ 5 લાખની રોકડ અને 31 તોલા સોનું લઈ અન્ય સ્ત્રી સાથે વિદેશ પલાયન થયો છે. પરિણીતાએ પતિના માતા પિતા કાકા સહિતના પરિવારજનો સામે ફરિયાદ કરી છે. પરિણીતાના બીભત્સ ફોટા વાયરલ કરવાની પતિએ ધમકી આપી. શેખ બાબુ કસ્ટડી રેડ કેસમાં આરોપી પોલીસકર્મી હાજર કરાયા. પીઆઈ પીએસઆઈ સહિત 6 પોલીસકર્મીઓ છે. આરોપી સીએબી ક્રાઇમની ટીમ વડોદરા પહોંચી આરોપીની સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરશે. ફતેગંજ પોલીસ સ્ટેશનના કર્મીઓ. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું. ઝારખંડના રાંચીની 30 યુવતીઓને સુરતના પોલીસાણામાંથી મુક્ત કરાવી સિલાઈકામ શીખવાના નામે રાંચીથી 40 યુવતીઓને ઝીંગાની ફેક્ટરીમાં કામે લગાડી દેવાઈ હતી. નવસારી એસપીની ટીમ અને સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન હતું. માખીનગા ગામની ફેક્ટરીમાંથી સગીરભાઈની 6 અને પુખ્તવયની 24 યુવતીઓને છોડાવી ઝારખંડથી લાવનાર મહિલા મંજુબેનની અટકાયત. તમામ યુવતીને નાગરિક સંરક્ષણ ગૃહ મોકલાઈ. સુરતના લીંબાયતમાં સામાજિક તત્વોનો આતંક. બળજબરીથી પાર્કિંગના નાણાં માંગી હંગામો કર્યો. જાહેરમાં તલવાર અને લાકડાના ફટકા લઈ કરી તોડફોડ. સુરતના ડીડોલીમાં ટીઆરબી જવાન પર છરીથી હુમલાનો પ્રયાસ. વિડીયો આવ્યો સામે. ઘટના બાદ આરોપીઓ થયા ફરાર. ટીઆરબી જવાને નોંધાવી પોલીસ ફરિયાદ. બુધવાર સાંજે બાઇક પર સવાર 3 લોકોની અકસ્માતે બાઇક સ્લીપ થઈ હતી, જે બાદ એક શખ્સે છરી કાઢી પોલીસ સ્ટાફ અને ટીઆરબી જવાન પર હુમલો કર્યો હતો. હુમલાના પ્રયાસ બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા. સુરત મહાનગરપાલિકાના 2 અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો. વિડીયો ઉધના ઝોનના આકારણી ખાતામાં ફરજ બજાવતા અધિકારીનો હોવાનો અનુમાન. બનાસકાંઠા વાલંદ્રામાં મનરેગા ભ્રષ્ટાચાર કેસમાં સરપંચ અને ગ્રામસેવકની ધરપકડ. તત્કાલીન કલાકી ફરાર. સલેમપુરા ગામમાં જેલમાં રહેલા વ્યક્તિ તેમજ મૃતક વ્યક્તિના નામે મનરેગા જોબ કાર્ડ બનાવી નાણાં બચાવ્યાનો આક્ષેપ. મોરબીના ખુટુ ગામના 1 પરિવારના 7 વ્યક્તિ અચાનક ગુમ. પરિવારજનોએ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી. પુત્રના પ્રેમલગ્ન બાદ જ અચાનક પુત્ર પિતા માતા સહિત 7 લોકો ગુમ થયા. પોલીસે તપાસ હાથ કરી. ડ્રગ કેસ મામલે એનસીબીએ 3 ધરપકડ કરી. શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ બાદ હવે દીપેશ સાવંતની ધરપકડ. શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડા 4 દિવસના રિમાન્ડ પર મોકલાયા. મુંબઈની કિલા કોર્ટે બંનેના રિમાન્ડ મંજૂર કર્યા.
જમ્મુ કાશ્મીરમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. બારામુલામાં સેનાના આતંકીઓ વચ્ચે થયેલી અથડામણ, સેનાએ ભારે માત્રામાં હથિયાર પણ કબજે કર્યા. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોના આતંકીઓ વચ્ચે અથડામણ, કુપવાડાના જંગલી વિસ્તારોમાં અથડામણ બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. દેહરાદૂનમાં એસડીઆરએફ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું. દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર મોકડ્રીલ, પોલીસ સેનાના જવાનો પણ મોકડ્રીલમાં જોડાયા. પુણેમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં આગ લાગી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ઘટના 3 ગાડીઓ ઘટનાસ્થળે. જમ્મુ કાશ્મીરમાં 2 અલગ અલગ જગ્યાએ અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ થયા, 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રામબનના નેશનલ હાઈવે 44ની ઘટના. છત્તીસગઢના રાયપુરમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 7 લોકોના મૃત્યુ, કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા. ઓડિશાના ગંજમથી સુરત આવી રહી હતી બસ. પટનામાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ થયા ઇજાગ્રસ્ત, ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડાયા. ઉત્તરપ્રદેશના નોઈડામાં પોલીસ અને આરોપી વચ્ચે અથડામણ, અથડામણમાં ફાયરિંગ દરમિયાન આરોપીની ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો. વિશ્વમાં કોરોના વાયરસના 2,67,99,000થી વધુ કેસ, 8,79,000થી વધુ લોકોના મૃત્યુ, 1,89,00,000થી વધુ લોકો સ્વસ્થ થયા. તો આ સાથે મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 સાથે. નમસ્કાર.